હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ધ ફ્યુચર એકેડમી વીઆઈ હિએફ બેટર ફ્યુચર લેટ્સ લર્ન લેટ સ્ટાર્ટ ધ વિડીયો તો આજના સેશનની અંદર આપણે ધોરણ અગિયાર ગુજરાતી સબ્જેક્ટ છે અને ચેપ્ટર નંબર ફોર છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અમૃતા કિશનસિંહ ચાવડાએ લખ્યું છે આ ચેપ્ટર ભણીએ પહેલાં આપણે ધોરણ અગિયારના એકથી ત્રણ ચેપ્ટર ભણી લીધા છે જો તમે તે ન જોયા હોય તો તેના વિડીયો ઓલરેડી અવેલેબલ છે તમે તે જોઈ શકો છો અને જે ઉપર આઈ બટન દેખાય છે તેને તમે ક્લિક કરશો તો તમને તેની લિંક મળી જશે અને આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશું જેના કારણે તમને સરળતાથી લિંક મળી જાય અને તમે એકથી ત્રણ ચેપ્ટરને ભણી શકો તો આજની આ ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર નામ છે અમૃતા કિશનસિંહ ચાવડા જન્મ થયો હતો કિશનસિંહ ચાવડા જે લેખક છે એમનું સત્તર અગિયાર ઓગણીસો ચારના રોજ અને તેમનું અવસાન થયું હતું એક બાર ઓગણીસો ઓગણ્યાસીના રોજ ઓકે નિબંધકાર કથાકાર વાર્તાકાર ચિત્રકાર સંપાદક તેમજ અનુવાદક કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા જીપ્સીનો જન્મ વડોદરામાં થયો હતો યાદ રાખજો જીપ્સી એમનું ઉપનામ છે ઓકે તમને આ બધા ક્વેશ્ચન્સ જે છે આ બધી નાની નાની માહિતી છે એ એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાતી હોય છે જેમ કે ચેપ્ટરનું નામ હોય તો સામે પૂછ્યો કે લેખકનું નામ શું છે તો કિશનસિંહ ચાવડા તમને આવડવું જોઈએ એમનો જન્મ ક્યારે થયો હતો મૃત્યુ ક્યારે થયું હતું આ બધી વસ્તુ તમારે યાદ રાખી દેવાની અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કે એમનું ઉપનામ શું છે તો જીપ્સી એ એમનું ઉપનામ છે એ યાદ રાખજો એ વસ્તુ યાદ રાખવા જેવી છે તેઓ સુરત જિલ્લાના સચિન પાસે ભાંજ ગામના વડોદરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તેમજ શાંતિ નિકેતન કલકત્તા ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું મુંબઈની ફેલોશિપ હાઈસ્કૂલમાં થોડા સમય શિક્ષક તરીકે સેવા પણ આપી હતી વડોદરામાં સાધના મુદ્રાલયની સ્થાપના કરી પાછળથી અલમોડા પાસેના મિર્તોલા આશ્રમમાં નિવાસ કર્યો હતો તો આ માહિતી થઈ ગઈ આપણા લેખક વિશેની શ્રદ્ધા અને જીવન માંગલ્યની ભૂમિકા પરથી રંગદર્શી માનસની અનેક મુદ્રાઓ ઉપસાવતું ચિત્રાત્મક શૈલીનું એક એમનું ગદ્ય ગુજરાતી સાહિત્યમાં વૈયક્તિક પરિણામ પ્રગટાવે છે આ બધી માહિતી છે લેખક વિશે કે એમણે કેવું લેખ લખ્યું છે અને એ લેખનના કારણે સમાજ પર શું છાપ પડી છે એના વિશે વાત કરી છે રેખા ચિત્ર સંસ્મરણ અને આત્મકથાના વિવિધ સ્તરને સ્પર્શતા અમાસના તારા પુસ્તકમાંના પ્રસંગમાં જીવનના અનુભવોનું વિધેયક બળ છે જીપ્સીની આંખેમાં સંસ્મરણનો સુચારુ આલેખ છે આરા મૈત્રક અંગત ચરિત્ર રેખાઓનું નોંધપાત્ર પુસ્તક છે સમુદ્રના દ્વીપ જીવન વિશેના માર્મિક લેખોનો સંગ્રહ છે અમાસથી પૂનમ ભણી આ આધ્યાત્મિક લેખો છે જેમને ધરતીપુત્રી નવલકથા તેમજ કુમકુમ અને શરવરી વાતા સંગ્રહો પણ આપ્યા છે હિન્દી સાહિત્યનો ઇતિહાસ અને કબીર સંપ્રદાય એમના અભ્યાસ ગ્રંથો છે કેટલાક સંપાદનો તેમજ અનુવાદો પણ તેમણે પ્રકાશિત કર્યા છે તેમને નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રાપ્ત થયો છે તો આમાં યાદ રાખવા જેવી વસ્તુ શું છે તો એક તો એમનું નામ એમનું જન્મ મૃત્યુ એમનું ઉપનામ છે ઓકે પછી તમને એ વસ્તુ પણ પૂછાઈ શકે છે અહીંયા કે એમને જે અલગ અલગ વાર્તા સંગ્રહ આપે છે એ યાદ રાખવા તો રાખી શકો છો અને તેમને નર્મદ સુવર્ધંદ્રક એવોર્ડ પ્રાપ્ત થયેલો છે આ બધી વસ્તુ યાદ રાખવા જેવી છે આની અંદર હવે આપણે વાત કરીએ અમૃતા જે કૃતિ એમને અહીંયા આપેલી છે એના વિશે શોર્ટમાં અહીંયા તમને પ્રસ્તાવનાની અંદર જ પરિચય આપી દેવામાં આવે છે તો શું કહેવા માંગે છે આ ગદ્યની અંદર એ આપણે શોર્ટમાં અત્યારે જોઈ લઈએ પ્રસ્તુત કૃતિ અમૃતામાં લેખક પોતાની નાની બહેન પ્રત્યેના સ્નેહને પ્રગટ કરે છે ભાઈના લગ્ન પ્રસંગે અમુની વેદના તેમજ અમુના લગ્ન ટાણે ભાઈની વેદનાને લેખકે એટલી રસપ્રદ શૈલીમાં વ્યક્ત કરી છે કે વાંચકની આંખ સહજ રીતે જ વિંજાઈ જાય અમુનો સાસરવાસ અને તેની બીમારી પછી તેની કાયમી વિદાય તો વાંચકને અવાચક બનાવી મૂકે છે કથાની સાથે અમુનો પિતા અને પોતાની સાથેના સ્નેહ સંબંધને પણ લેખકે પ્રસંગોપાત ગૂંથ્યો છે જે અમુના ચરિત્રને સરસ રીતે ઉઠાવ આપે છે અમૂનો પાંચિકા પ્રેમ એ પાંચિકા પ્રેમને કારણે પ્રગટેલો ભાઈ પ્રત્યેનો સ્નેહ અમુના અસ્થિ વિસર્જન સાથે થયેલ પાંચિકા વિસર્જન ભાઈની વ્યથામય સ્થિતિ આ બધું જાણે ચિત્રપટ ઉપર જોતા અનુભવતા હોઈએ એવું લાગે છે તો અહીંયા એક વાર્તા છે અમુની અમૃતા નામની એક છોકરી છે એની વાર્તા છે એના ભાઈ એના માતા પિતા અને એની જે ફેમિલીની અંદર ભાઈ બહેન ઉપર એમ માતા પિતા પ્રત્યેની એમની લાગણી અને જ્યારે બહેન ભાઈના જ્યારે લગ્ન થાય છે ત્યારે બહેનની સ્થિતિ અને જ્યારે બહેનને લગ્ન થાય છે અને એને સાસરે બરાવવામાં આવે છે ત્યારે ભાઈની સ્થિતિ શું હોય છે એના વિશે કરુણામય વાત કરવામાં આવી છે તો આપણે વાર્તાને જોઈએ અને સમજીએ કે આ વાર્તા દ્વારા લેખક શું કહેવા માંગે છે ચલો વાર્તા વાંચીએ મારી નાની બહેનનું નામ તો અમૃતા પણ સૌ એને અમુના વહાલસોયા નામથી જ બોલાવતા મારાથી એ ત્રણ વર્ષ નાની હું બાર વર્ષનો ત્યારે એ નવની અમે ભાઈ બહેન ઉપરાંત જબરા મિત્રો અમુક ગજબની તોફાની હું જરા શાંત એટલે ફરિયામાં જરા કંઈક છોકરાઓમાં તકરાર જેવું થાય ત્યારે મારા સામાવારાના તો અમુક બાર વગાડી દે ગંઠાયેલું શરીર તંદુરસ્તીની ખુશ્બુ નમણો ચહેરો અને તેજસ્વી ચકોર આંખો અમૃતાની આંખો પર હું મુગ્ધ એ આંખો એના સમગ્ર સૌંદર્યનું શિખર છે એ તો હું જરા મોટો થયો ત્યારે જ મને ખબર પડી પણ અણસમજણ મને એની આંખો આંખો બહુ ગમે અને એ ઉપર રચી રહેલા એવા એના ભવા હું જ નહીં પછી તો અમુના હોય તો હું મારા જ ભવા પંપાડતો પંપાડતો અમુને યાદ કર્યા કરું અમુને જોઈને મારા નાની રાજુબા હંમેશા કહેતા કે કિશન તારી બા નાની હતી ત્યારે બરોબર અમૃતા જેવી જ લાગતી હતી અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપારી જ થવાની એક દિવસ રાજુબાએ મને અને અમુને બંનેને બાના બચપણની એક વાત કહી નર્મદા ત્યારે નવ દસ વર્ષની હશે હું બહુ માંદી પડેલી કોઈની આશા નહોતી કે હું જીવીશ તારા નાના તો હતાશ થઈને રડી પડેલા એ દિવસોમાં એક સંન્યાસી ભિક્ષા માંગવા આવ્યો નર્મદા એની ટેવ પ્રમાણે બંને મુઠ્ઠીઓમાં બાજરી ભરીને દોડી એની ડોકમાં એક સોનાની સેર હતી પેલા સાધુએ વાત વાતમાં ઘરની ખબર જાણી લીધી હતો કહીને છોકરી પાસે પાણી માગ્યું એ સાધુ શાણો કોઈ અવધૂત હતો તેણે નર્મદાને કહ્યું જો તારી સોનાની કંઠી આપી દે તો તારી માં તરત સાજી થઈ જાય એવી ઈશ્વરી ભસ્મ આપો નર્મદાએ તો કંઠી ઉતારી દીધી અને પેલા સાધુ ચપટી રાખ આપીને ચાલતો થયો છોકરીએ તો પેલી ભસ્મ લાવીને ચમચામાં પાણી વડે મારી ઘરે ઉતારી દીધી ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયાને હું સાજી થઈ આઠ દસ દહાડે પેલી સોનાની શેર નર્મદાને ગરામાં દીઠી નહીં એટલે આખી વાત પકડાઈ ગઈ છોકરીએ તો સાચે સાચું કહી દીધું આખરે તમારા નાનાએ કહ્યું કે બળી કંઠી ગઈ તો ગઈ તમે સાજા થઈ ગયા એટલે બસ નર્મદા તું ગભરાશ નહીં બેટા આવી હતી તારી બા જો જે અમું તું કંઈક આવું ના કરતી તો અહીંયા શું વાત કરી છે જે અમુ છે એના વિશે વાત કરી છે કે અમૃતા જે છે એના દેખાવને અહીંયા વાત કરવામાં આવે છે કે ગંઠાયેલું શરીર છે તંદુરસ્તીની ખુશ્બુ છે કે એનું શરીર તંદુરસ્ત છે એનો નમણો ચહેરો છે તેજસ્વી ચકોર એની આંખો છે અને એના જે આંખોની ઉપર જે એના ભમણાં છે એ તો લેખકને એટલા બધા ગમતા જ્યારે એ ગુસ્સે થાય ત્યારે એની આંખો ઉપર ચડાવીને જ્યારે બોલે ગુસ્સો કરે જ્યારે પણ લેખકના ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ જ્યારે ઝઘડો થાય ત્યારે તે હંમેશા પોતાના ભાઈનો પક્ષ લેતી હતી અને બધાને ધમકાવતી હતી એવી રીતે બહાદુર છોકરી બતાવી છે અહીંયા અમૃતા ઓકે અને લેખકને એની પોતાની બહેનની જે આંખો છે બહુ જ ગમે છે કારણ કે એ હંમેશા મસ્તી કરતી રહેતી હોય છે અને એની આમ બી ભાઈ બહેનની જે મિત્રતા છે એ સૌથી દુનિયાની અંદર એક નિશ્ચલ પ્રેમ હોય છે એની અંદર આપણે એવું કહી શકીએ અહીંયા બીજી એક કિસ્સો પણ આપવામાં આવ્યો છે અહીંયા તમે એક યાદ રાખજો કે જે અમૃતા છે એના નાનીનું નામ શું છે રાજુબા ઓકે અહીંયા એમના જે નાની છે એનું નામ છે રાજુબા યાદ રાખજો કારણ કે સમટાઈમ્સ ક્વેશ્ચનની અંદર એવું પૂછાતું હોય છે કે અમૃતાના નાનીનું નામ શું હતું તો રાજુબા તમને ખબર હોવી જોઈએ આપણે મેઇન કેરેક્ટરને યાદ રાખીએ પણ અમુક વખતે આપણે જે અંદરના પાત્રો છે એના નામ ભૂલી જતા હોઈએ છે એટલા માટે હવે નર્મદા એની માતાનું નામ છે નર્મદાની એક સ્ટોરી કહે છે રાજુબા કે જ્યારે નર્મદા નાની હતી ત્યારે શું થાય છે રાજુબા જ્યારે બીમાર પડ્યા હોય છે એ ઊભા થઈ શકતા ન હતા એવા સમયે નર્મદા એ વખતે નવ દસ વર્ષની એક નાનકડી બાળકી હતી એવા સમયે એમના ઘરના આંગણે એક ભિખારી ભિક્ષા માંગવા આવે છે નર્મદા બાજરી લઈને દોડે છે અને ભિખારી જે હોય છે ધ્રુત હોય છે એવું અહીંયા કહ્યું છે અને એ વાત વાતમાં જાણી લે છે કે ભાઈ અહીંયા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર છે તો નર્મદાને કહે છે કે ભાઈ તારી સોનાની કંઠી મને આપી દે તો હું એક ચમત્કારી ઈશ્વરી ભસ્મ આપું તને અને એનાથી તારી માતા સ્વસ્થ થઈ જશે એવી અહીંયા વાત કરે છે તો એ જોઈને નર્મદા વિચારતી પણ નથી ને પોતાની કંઠી જે હોય છે ગરાની અંદર સોનાની આપી દે છે અને પોતાની બાને એ ભસ્મ ઓગાળીને પીવડાવે છે અને બને છે પણ એવું સંજોગો વસાદ કે બા સ્વસ્થ થઈ જાય છે ઓકે તો અહીંયા જ્યારે છ સાત દિવસ જાય છે અને બાની નજર પડે છે કે નર્મદાની ગળામાં કંઠી નથી ત્યારે એ પૂછે છે ત્યારે નર્મદા કહે છે કે ભાઈ આવી રીતે મેં મારી જે કંઠી હતી એ પહેલાં સાધુને આપી દીધી હતી ત્યારે એના નાના હોય છે અમૃતાના નાના એ કહે છે કે ભાઈ વાંધો નહીં જે થયું હોય બરી કંઠી ગઈ તો ગઈ તમે સાજા થઈ ગયા એટલે બસ વાંધો નહીં એવી રીતે વાત થાય છે તો અહીંયા નાની જે છે એ અમૃતાને કહે છે કે ભાઈ તું તારી મમ્મી જેવું કરતી નહીં હવે આપણે આગળ વધીએ તે દિવસ સાંજે અમે મોસારથી બંને જણા પાછા ઘરે આવ્યા ત્યારે અમુએ તરત જ બાને કહ્યું બા મારા ઘડામાંથી સોનાની કંઠી કાઢી લે નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ બા પહેલાં તો અમુનો ધડાકો સમજી નહીં એ તો મેં બધી વાત કહી ત્યારે હસી પડી અને અમુને બચ્ચીઓનું ઇનામ આપ્યું બા મને પકડવા આવી ત્યારે બંદા તો પોબારા ગણી ગયા તો અહીંયા જ્યારે લેખક અને અમુક સાંજે ઘરે જાય છે ત્યારે પોતાની બાને કહે છે વાત કે ભાઈ અમુ મસ્તીમાં એની બાને કહે છે કે મારી સોનાની કંઠી તો કાઢી દે નહી તો પછી હું કોઈ સાધુને આપી દઈશ તો બા એકદમ સમજતા નથી કારણ કે ઘણા વર્ષો વીતી ગયા હોય છે આ વાતને પછી અચાનક જ્યારે પછી લેખક વાત કરે છે બધી ત્યારે બાને સમજ સમજમાં આવે છે કે શું કહેવા લાગે છે કહેવા માંગે છે અમુ અને બધા હસી પડે છે મસ્તી કરે છે અને એકબીજાને પકડવા જાય છે આ ભાગમાં અહીંયા સુધી અટકીએ છીએ આ પાઠને આગળ ભણવા માટે નેક્સ્ટ પાર્ટમાં આવી જાઓ તેની લિંક તમે એન્ડ એન્ડસ્ક્રીનમાં પણ જોઈ શકો છો અને ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે તો મળીએ પાર્ટ ટુની અંદર જેમાં આપણે પાઠને આગળ ભણીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો ના વિડીયો મળીએ ત્યાં સુધી ટેક કેર બાય